હાલ તો મોંઘવારીના મારે સામાન્ય લોકોની હોળી ધૂળેટી ફીકી બનાવી દીધી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગુંદણા ગામે લોકો પૌરાણિક પરંપરા વાલમના લગ્ન કરી અનોખો આનંદ લૂંટતા નજરે ચડે છે. અમારા ગામની અંદર દર વર્ષે એક પૌરાણિક પરંપરા મુજબ હોળીના તહેવાર નિમિત્તે ધૂળેટીના દિવસે વાલમની જાનનું આયોજન કરવામાં આવે છે, કે જેમાં ગામના પ્રત્યેક ભાઈઓ બહેનો કોઈ પણ નાતિ જાતિના ભેદભાવ વગર હોંશે હોંશે ભાગ લે છે અને સૌ સાથે મળી અને આ સરસ મજાનો કાર્યક્રમ ઉજવે છે. આ કાર્યક્રમનો અમારો હેતુ એ જ કે સર્વ ધર્મની સમાનતા આવે અને સાથે સાથે ગાયોના ઘાસચારા માટે અને પક્ષીની ચણ માટે થઈ અને ગામના દરેક યુવાનો છે આવી રીતના સરસ મજાનો છે એ કાર્યક્રમ કરતા રહે. કાઠિયાવાડમાં આજે પણ લગ્નનું ખૂબ જ મહત્વ છે, તેમાં પણ જો વાલમ એટલે ભગવાનની લીલારૂપી લગ્ન તો વાત જ શું, ત્યારે લોકો તૈયાર થયા છે. કેમ કે ગુંદણા ગામમાં છે ભગવાનની લીલા, જ્યારે લોકો પોતાના બળદ ગાડા શણગારી તૈયાર છે લગ્નમાં જોડાવા. શરૂ થયો વરઘોડો, ત્યારે વરઘોડામાં વરરાજાને તમે કાર ઘોડા પર તો જોયા હશે, પણ આ શું, વરરાજા તો ઊંધા ગધેડા પર સવાર છે, ચોંકશો નહીં, આ તો છે પરંપરા, ઉથમાં ઘોડા પર વરઘોડો કાઢી લગ્ન કરવાની. આજના આધુનિક યુગમાં કે જે હાઈફાઈ યુગ ચાલી રહ્યો છે એની અંદર જે આપણી સંસ્કૃતિ છે, જે પરંપરાગત જે આપણે વર્ષો પહેલા જે મનોરંજનના જે કાસા સાધનો હતા અને એમાં મનોરંજન આવી રીતે મેળવતા આપણા વડવાઓ કે મોજ શોખ માટે આવી રીતે વર ને કન્યાના લગ્ન કરી અને મનોરંજન મેળવતા, અત્યારના સમયમાં તો શું છે કે બધી મનોરંજન મળે છે તમને ટીવીમાં છે આમાં છે, પણ ત્યારે મનોરંજન ન મળતું ત્યારે આવી રીતે લગ્નો કરી અને લોકો મનોરંજન મેળવતા ને એ આ ગુંદરણમાં આ પરંપરાગત જાળવી છે એક મોટી વાત છે, નકર તો આ વસ્તુ અટાણે નષ્ટ થતી જાય છે. અને આ ટકાવી રાખવી આપણા ગ્રામના બધા યુવાનો જે ઉત્સાહી માણસો છે એ ખરેખર સારી વાત. જ્યારે બનીઠની અને દુલ્હન પણ આવી છે લગ્ન મંડપમાં અને લગ્ન વિધિ પણ શરૂ થઈ, દુલ્હનને જોઈ ચોંકશો નહીં, આ તો છે વાલમના લગ્નની પરંપરા, જેમાં યુવકને સ્ત્રીના કપડાં પહેરી બનાવાય છે દુલ્હન. ગામડાની સ્ત્રીઓ લગ્ન ગીતો ગાઈ રહી છે, ત્યારે વિવાહમાં આ શું, વરકન્યા ફેરા પર ઉલટા લઈ રહ્યા છે? શું તમે જોયા છે આવા લગ્ન કે વરઘોડો ગધેડા પર, કન્યામાં યુવતી અને ફેરા પણ ઊંધા? અરે આ તો છે વાલમનો વરઘોડો અને લગ્ન. ગુંદણા ગામના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરા હોળી ધૂળેટીએ ઉજવે છે અને એમાંથી જ આનંદ માણે છે, ત્યારે આ તમામ પ્રસંગોમાં ગ્રામજનો સહભાગી થઈ હોળી અને ધૂળેટીનો સાચો લુપ્ત ઉઠાવે છે. વાત માત્ર આટલેથી અટકતી નથી, સાથે જે વરકન્યાને લોકો ભેટમાં પૈસા તેમજ અનાજ આપે છે તેને સાચવી વર્ષ દરમિયાન ગાયને ચારો તેમજ પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. જ્યારે આ લગ્ન બાદ તમે પણ કહેશો, ખરેખર ગુજરાતની પૌરાણિક પરંપરાના દર્શન ગામડાઓ આબેહૂબ દ્રશ્યમાન થાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સોમનાથ.